ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ગુજરાતી સ્ટાઇલમાં બનતા લાઈવ ખાટા ઢોકળા. તમે લાઈવ ખાટા ઢોકળા તમે મેળામાં કે પછી તમે બહાર રસ્તા ઉપર ખાધા હશે, પણ તમારે જો ઘરે બનાવવા હોય તો કેવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવવાનું એ હું બતાવવાની છું. અને તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન પહેલાં મળી જાય. તો સૌથી પહેલાં અહીંયા તમારે એક વાસણમાં ચોખા લઈ લેવાના છે. અહીંયા મેં 2 કપ જેવા ચોખા લીધેલા છે. અહીંયા તમે કોઈ બી ચોખા લઈ શકો છો. જે વાટકીથી તમે ચોખા માપીને લીધા હોય એ જ વાટકીથી તમારે અહીંયા 1 કપ જેટલા તમારે ચણાની દાળ લેવાની છે. અડધી વાટકી જેવી અહીંયા મગની પીળી દાળ લેવાની છે, અડધી વાટકી જેવી આપણે અહીંયા તુવેરની દાળ લેવાની છે, અને 1/4 કપ જેટલી આપણે અહીંયા અડદની દાળ લેવાની છે. અહીંયા હવે દાળ અને ચોખાને મિક્સ કરીને 3-4 વખત પાણીથી ધોઈને આમાં પાણી એડ કરીને તમારે 1-2 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી દાળ અને ચોખા સરસ એવા પલળીને ફૂલી જાય. 1 કલાક જેવું થશે એટલે તમારે ચેક કરી લેવાનું અને એમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું છે. અને તમે જોઈ શકો છો દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે. પછી 1 મિક્સર જારનું બાઉલમાં આપણે દાળ ચોખાને લઈ લેવાના રહેશે અને એની અંદર આપણે 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે અને થોડુંક પાણી એડ કરવાનું છે. હવે દહીં અહીંયા તમારું થોડું ખાટું હોય એવું લેવાનું અને સ્મૂથ ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેવાનું. આ રીતનું તમારું અહીંયા સ્મૂથ પીસીને રેડી થવું જોઈએ. હવે આપણે બધું બેટરને એક વાસણમાં લઈ લેશું અને તમે જોઈ શકો છો આ રીતનું તમારે પીસીને રેડી કરવાનું. હવે આપણે આ બેટરને એક સરખું તમારે 5-7 મિનિટ માટે ફેટવાનું રહેશે, જેથી એ સરસ હલકું બનીને રેડી થઈ જશે. હવે પછી આમાં આપણે 1/2 ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું, 1/2 થી 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું, મસાલા એડ કરવાના. પછી તમારે અહીંયા 1 ચમચી જેવું શેકેલું જીરું આખું એડ કરવાનું. અહીંયા જીરું ઓપ્શનલમાં છે, પણ એડ કરશો તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હિંગ એડ કરીશું. આદુ મરચાંની આપણે પેસ્ટ એડ કરવાની છે અને ફ્રેશ આપણે 1/2 વાટકી જેવા કોથમીર એડ કરી દઈશું. અહીંયા મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે બેટરને કન્સિસ્ટન્સી સરખી કરવા માટે આપણે આમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી બહુ એડ નહીં કરતા, નહીં તો તમારું બેટર ઢીલું થઈ જશે તો મજા નહીં આવે. અહીંયા તમારે આને સરખું મિક્સ કરી લેવાનું 2-3 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં, અને આ રીતનું તમારું ફાઇનલી બેટર રેડી થઈ જશે. આ રીતનું તમારે રાખવાનું અને હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી બેટરની અંદર ખટાશ અને મસાલાનો ફ્લેવર આવી જાય. અહીંયા રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળાની થાળીમાં આપણે તેલથી ગ્રીસ કરીને આવી રીતે રેડી કરી લેવાનું. હવે અહીંયા આપણી 5 મિનિટ જેવું થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણું બેટર સરસ એવું સેટ થઈ ગયું છે. એક વખત હલાવી લેવાનું આ રીતે. હવે આપણે આની અંદર એડ કરીશું 1 ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા તેલ નાખવાથી તમારે ઢોકળા જ્યારે ખાશો ત્યારે તમને ડ્રાયનેસ નહીં લાગે અને ઢોકળા ઉપર સરસ એવી શાઇન બી આવે છે અને એકદમ જ તમારા અહીંયા સોફ્ટ બનીને રેડી થાય છે. હવે અહીંયા ઢોકળા આપણા સરસ એવા ફૂલે એની માટે અહીંયા આપણે 1 ચમચી જેવો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે અને ઉપરથી આપણે થોડુંક પાણી એડ કરીને એને એક જ સરખું એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું રહેશે. મિક્સ થઈ જાય પછી તમે જે ગ્રીસ કરેલી થાળી રાખી છે તેલથી એની અંદર આપણે 3-4 ચમચા જેટલું બેટરને એડ કરવાનું અને આ રીતે તમારે એને સેટ કરી લેવાનું થાળીમાં. પછી એવી જ રીતે આપણે બીજી થાળીમાં બી આપણે બેટરને એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર તમારે સ્પ્રિંકલ કરવાનું. એવી રીતે બીજી થાળી ઉપર મેં મરી પાવડર સ્પ્રિંકલ કર્યું છે, તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ બી મસાલો એડ કરી શકો છો. હવે આપણે આ બંને થાળી સ્ટીમરમાં જવા માટે રેડી થઈ ગઈ છે. તો અહીંયા સ્ટીમરમાં મેં પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તમે જોઈ શકો છો અહીંયા પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે ઢોકળાની બંને થાળીને આપણે મૂકી દેવાની રહેશે. આ રીતે મૂક્યા પછી તમારે આને ઢાંકીને 10-12 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની.
દસ મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને હવે જોઈ લેશું. તમે જોઈ શકો છો અહીંયા ઢોકળા આપણા સરસ એવા ફૂલ્યા છે. ચાકુ નાખીને ચેક કરીશું તો એકદમ જ ક્લીન નીકળીને રેડી થાય છે. એવી જ રીતે આપણે બે ત્રણ જગ્યાએ ચાકુ નાખીને ચેક કરવાનું. ઘણી વખત અમુક જગ્યાએ કૂક નથી થતા તો આ રીતે ચેક કરવાનું. હવે આપણે આ બંને ઢોકળાની થાળીને સ્ટીમરમાંથી કાઢી દઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે આ બંને થાળીને થોડું ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમ તમારે કટ નહીં કરવાનું. એકથી બે મિનિટ જેવું પહેલાં આને ઢોકળાની થાળીને રેસ્ટ આપવાનું. એક મિનિટ જેવું થઈ જાય અને હલકું ઠંડુ પડે પછી તમારે એના ઉપર થોડું આવી રીતે તેલથી આપણે ગ્રીસ કરી લેવાનું રહેશે ઢોકળાને, જેથી એ ઉપરથી ડ્રાય ન થઈ જાય. આ રીતે થઈ જાય પછી ચાકુની મદદથી તમારે જે શેપમાં કાપવા હોય ઢોકળા, જે સાઈઝમાં કાપવા હોય એ રીતે કટ કરીને તમારે કાપવાના. અને હું તમને હવે કાઢીને બતાવું કે આપણા લાઈવ ઢોકળા કેવા બન્યા છે. આ રીતે તમારા લાઈવ ઢોકળા એકદમ જ પરફેક્ટ અને એકદમ જ જાળીદાર બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો આગળ પાછળથી બી સરસ એવા કૂક થઈ ગયા છે અને એટલા સ્પોન્જી બનીને રેડી થયા છે. આ રીતે તમે બનાવજો. તમે જોઈ શકો છો કે તોડ્યા પછી બી એટલા સોફ્ટ બને છે, અંદરથી બી સરસ એવા કૂક થઈ ગયા છે અને જાળીદાર એકદમ જ બનીને રેડી થયા છે. આ લાઈવ ઢોકળા તમે તમારા લગ્ન પ્રસંગમાં, મેળામાં કે પછી તમે બજારમાં બી ખાધા હશે. આવી જ રીતે આપણે બીજી થાળીના બી ચેક કરી લઈએ કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો કે બીજી થાળીના બી લાઈવ ઢોકળા એકદમ જ સરસ બન્યા છે. તમે આ ઢોકળા બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, મહેમાન આવવાના હોય તો ઇન્સ્ટન્ટ તમે આ ઘરે બનાવી શકો છો. આ બેટર પીસીને તમે ફ્રીજમાં બે દિવસ સુધી બી મૂકશો તો બી આ ઢોકળા બહુ જ સરસ બનીને રેડી થાય છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.